નમસ્કાર મિત્રો, આજે આપણે અવાજ દ્વારા કઈ રીતે લખી શકીએ તેના વિશે એક વિડીયો છે, એની માહિતી મેળવશું. અને આ અવાજ દ્વારા આપણે લખવાનું જ્યારે રહેશ ત્યારે આપણું કોમ્પ્યુટર અથવા મોબાઈલ છે એ ઓનલાઈન ફરજિયાત હોવો જોઈએ. ઓનલાઈન હશે તો જ તમે અવાજ દ્વારા છે લખી શકશો અને તેના દ્વારા તમે ટ્રાન્સલેટ પણ કરી શકશો. ગૂગલની જ સેવા છે અને ગૂગલની સેવાનો ઉપયોગ કરી અને ઓનલાઈન લખી શકશો, તેમજ ઓનલાઈન લખેલું છે તેને બીજી ભાષામાં ટ્રાન્સલેટ અનુવાદ પણ કરી શકશો એવો સરસ આ વિડીયો છે. તો આ વિડીયોમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે અને આપણે તે કઈ રીતે કામ કરે તે નિહાળશું. સૌપ્રથમ મિત્રો, આપણે ગૂગલ ક્રોમ ખોલશો, તેની અંદર આપનું લોગિન એકાઉન્ટ છે, તેની બાજુમાં નવ તબક્કા છે, તે નવ તબક્કા ઉપર ક્લિક કરશો એટલે તમને ગૂગલ ડોક અથવા દસ્તાવેજ આવો આઇકન જોવા મળશે. તેના પર ક્લિક કરશો એટલે ગૂગલ ડોક છે એની ફાઇલો તમને જોવા મળશે. મિત્રો, અહીં ગૂગલ ડોકની ફાઇલો છે, તમે ખોલી અને એડિટ પણ કરી શકો છો. અહીં હું નવું સ્ટાર્ટ ન્યૂ ડોક્યુમેન્ટ ક્રિએટ કરી અને તમને સમજાવવા ઈચ્છું છું. એટલે સૌપ્રથમ ક્રિએટ ન્યૂ પર ક્લિક કરીશ. મિત્રો, વર્ડ ડોક્યુમેન્ટ કે વર્ડ ફાઇલ જેવું ખુલેલું જોવા મળશે. તેના ઉપરના ભાગના જે એના મેનુ છે તેની અંદરથી ટૂલ મેનુની અંદર ક્લિક કરશો તો તમને વોઇસ ટાઈપિંગ આ નામનો જોવા મળશે. કંટ્રોલ શિફ્ટ એસ પ્રેસ કરશો તો પણ તમને આ આઇકન જોવા મળશે. તેમાં સૌ પ્રથમ ઉપરના ભાગે જે એરો આવેલ છે તે એરો પર ક્લિક કરશો એટલે તમને લેંગ્વેજ બાબતે પૂછશે કે તમે કઈ લેંગ્વેજમાં બોલી અને ટાઈપ કરાવવા ઈચ્છો છો. તો સૌ પ્રથમ મિત્રો, અહીં આપણે લેંગ્વેજ સિલેક્ટ કરીએ. હું ગુજરાતીમાં ટાઈપિંગ કરવા ઈચ્છું છું એટલે ગુજરાતી ભાષા જે સિલેક્ટ કરીશ. ત્યાર પછી આ વોઇસ આઇકન છે તેના ઉપર ક્લિક કરશું તો આપણને તે રેકોર્ડિંગ માટે ચાલુ થશે. વોઇસ આઇકન પર ક્લિક કરવાથી તે રેડ કલરમાં થશે અને ત્યાર પછી તે તમે બોલશો તે પ્રમાણે લખશે. નમસ્કાર મિત્રો, આજે આપણે અવાજ દ્વારા કેવી રીતે લખી શકાય તેની માહિતી મેળવીશું. આ વિડિયો તમને ગમે તો લાઈક કરશો. આ વિડિયો ઘણી વખત ઓનલાઈન ન હોવાથી આપણે લખી શકતા નથી. વોઇસ દ્વારા લખવા માટે કોમ્પ્યુટર અથવા મોબાઈલ જેનો ઉપયોગ કરીએ તે ઓનલાઈન હોવું જરૂરી છે. મિત્રો, આ રીતે આપણે સ્ટોપ કરશું. અહીં આપણે આ છે એને એડિટ પણ કરી શકીએ છીએ. મને લ્યો કે આ વસ્તુ છે આપણે બોન્ડ કરવાની છીએ તો કોઈ બોન્ડ થશે. આપણે તેને કલર ચેન્જ કરાવી છીએ તો કલર ચેન્જ કરી શકીએ. અને કોઈ વસ્તુ આપણે સુધારવાની છીએ તો તે સુધારી પણ શકીએ છીએ. સૌપ્રથમ આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહે છે. મિત્રો, અહીં હું ઇંગ્લિશ ઇન્ડિયા સિલેક્ટ કરું છું. ત્યાર પછી આ વોઇસ આઇકન પર ક્લિક કરશો એટલે તે રેડ કલરનું જોવા મળશે અને આપણો અવાજ છે એ રેકોર્ડ કરી અને તે લખતું જશે. હું સ્ટાર્ટ કરું છું. હેલો ફ્રેન્ડ્સ, Today we will get information about how to write by voice. First of all, you will have to open Google Doc and then go to its tool option and click on voice recording and select the language. After clicking on it, you will say it right, thank you. Then clicking will
સ્ટોપ ધરે કોળી. મિત્રો, અહીં મેં જે બોલ્યો તે ગૂગલ ટોક અહીં લખ્યો. ખરેખર હું અહીં ગૂગલ ડોક બોલવા માંગતો હતો, તો ડીવસ કરીશ અને આપણે તે વસ્તુને સુધારી પણ શકીએ છીએ. આ જ રીતે મિત્રો, જો તમે અન્ય ગૂગલ ની અંદર ટ્રાન્સલેટ કરાવવા ઈચ્છતા હોવ તો તમે સૌ પ્રથમ અહીંથી ગૂગલ ટ્રાન્સલેટ ઓપ્શન છે સિલેક્ટ કરશો. ટ્રાન્સલેટ ઓપ્શન સિલેક્ટ થશે ત્યારે અહીં મિત્રો તમે ઇનપુટ કઈ ભાષામાં અવાજ છે બોલવા અને દાખલ કરવા માંગો છો તે ભાષા સિલેક્ટ કરશો. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, અહીંથી મિત્રો ઘણી બધી વધારે ભાષાઓ છે જોઈ શકશો. અહીં ભાષા જે લખો છો તે કઈ ભાષામાં અનુવાદ કરવા માંગો છો, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, અને અહીંથી આપણે તે વધારાની ભાષા જોઈ શકશું. મિત્રો, સૌ પ્રથમ હું ગુજરાતી ભાષામાં ઇનપુટ વોઇસ ચાલુ કરવા ઈચ્છું છું. આના ઉપર ક્લિક કરશો આઇકન પર ત્યારે આપણને નમસ્કાર મિત્રો, આજે રવિવાર છે, શાળામાં રજા છે એટલે ઘરે હોવાથી મિત્રો સાથે વાતો કરવાની અને અન્ય વ્યક્તિઓને મળવાની મજા આવશે. તો મિત્રો, અહીં હું બે વખત મિત્રો સાથે હું બોલેલો છું, તો એક વખત હું તેને કટ કરવા ઈચ્છું છું, તો તે કટ થઈ જઈશ અને અહીં ઝડપથી તે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીશ. મિત્રો, તેને હિન્દી ટ્રાન્સલેશન કરવું હોય તો માત્ર હિન્દી પર ક્લિક કરશો એટલે તે અહીં હિન્દીમાં જોવા મળશે. તમે જે પ્રકારે બોલશો તે પ્રકારે તે ટ્રાન્સલેટ પણ કરતું રહેશે. આ ફંક્શન છે ગૂગલનું છે અને ગૂગલના આ ફંક્શનથી તમને ઝડપથી લખી અને અનુવાદ પણ કરી શકશો. આભાર મિત્રો આ વિડીયો નિહાળવા બદલ.